नमस्कार दर्शक मित्रों, हूँ सिराज मलिक अने आप जोई रह्या छो न्यूजीलैंड गुजरात। अत्यारे गुजरातनी अंदर चूंटणीनो माहौल जाम्यो छे। दरेक नेताओ पोतानी जीत माटे अड़ीखમ तैयारी करता हो छे। अत्यारे समय एवो छे, राजनेता दरेक लोको बने छे, पण जे लोकनेता बनू छे कि जे तमे लोकोना दिलमां वसो छो एवा नेता खूब ओछा मळे छे। अत्यारे चूंटणी आवे, जीत्या हार्या पछी 5 वर्ष पछी प्रजा एमनी पाछळ દોડતી હોય છે। પણ મારી સાથે એક એવા ભાઈ છે કે એમની અનોખી એક વાત છે। પહેલે તો તમારું નામ જણાવજો। ખલીફા મહેબુબાજી ઇસ્માઇલ। ખલીફાભાઈ, આપની એક દિલની વાત અમે સાંભળી, પણ હવે તમે મીડિયાના માધ્યમથી એક એવા વ્યક્તિ કૈલાસદાન ગઢવી સીએ છે, હાલ મુંદ્રા માંડવી સીટ ઉપર ધારાસભ્યની ચૂંટણી લડી રહ્યા છે, આમ આદમી પાર્ટીના મેન્ડેટ ઉપર લડી રહ્યા છે, પણ એ વ્યક્તિ જ્યારે ચૂંટણી નહોતા લડવાના ત્યારે આપને કઈ રીતે કામ આવે, આપ કહેવા માંગતા કહેતા તમને? આ તો ભાઈ મને આજથી ઓછામાં ઓછો 4-5 વર્ષ પહેલાંની વાત છે, જ્યારે અમદાવાદમાં મારી બેનને એડમિટ કર્યા હતા રાજસ્થાન હોસ્પિટલમાં, ત્યારે ભાઈ કૈલાસદાનને ખબર પડી હતી કે લાખોનથી આ ભાઈ આ વ્યક્તિનો દર્દી છે અને લઈ આવ્યો છે, તો ભાઈ કૈલાસદાને અહીંયાથી વાયા વાયા ફોન કરીને મારા નંબર લીધા, નંબર લઈ અને કૈલાસદાનને ભાઈ મને તે દિવસે હોસ્પિટલમાં બહુ કામ આવ્યા, ગેસ્ટ હાઉસમાં રૂમનું બધી વ્યવસ્થા એ લોકો કરી નાખી, બધા પૈસા આપ્યા, જમવાના 10 દિવસ મારો હું રોકાણો 10 દિવસનો જમવાનો પણ કૈલાસદાને પૈસા આપી દીધા છે બરાબર। પછી જ્યારે મને રજા મળી ત્યારે કૈલાસદાને મને કીધું હતું કે ભાઈ તને કાંઈ પણ તકલીફ પડે, કોઈ પણ જાતની હોય ત્યારે રજા મળે ત્યારે તું મને ફોન કરજે। મેં કીધું ભલે સાહેબ, તો મને જ્યારે રજા મળી હતી ત્યારે મેં એમને ફોન કર્યો હતો, તો એ ભાઈ પોતે આવ્યા હતા અને જે અંદર પૈસા હતા એમાં પછી એમાં ઓછામાં ઓછા મને 20-25 હજાર રૂપિયા કૈલાસદાને ખુદ હોસ્પિટલમાંથી મને પૈસા કપાવી નાખ્યા હતા, અને અમે પણ મારા કને ઓછામાં ઓછા સમજી લો 3 ફેરાત મારી મુલાકાત કરી ગયા છે, અમદાવાદમાં ખુદ પોતે આવીને મુલાકાત કરી ગયા છે, એટલા મને કામે આવે છે। આપ જાણો છો કે અત્યારે ચૂંટણી આવે એટલે દરેક નેતાઓ તમારા ખંભા ઉપર હાથ રાખશે, દરેક લોકો તમને કહેશે કે ભાઈ કાંઈ કામ હોય તો અમને કહેજે, પણ એ વખતે કાંઈ ચૂંટણી નથી, કાંઈ નેતા કે કાંઈ એ કોઈ પાર્ટીમાં પણ સક્રિય નથી આટલા, ને આપને આટલા કામ આવે એટલે તમે મીડિયાના માધ્યમથી આવા નેતાઓ માટે લોકોને પબ્લિકને શું કહેશો? પબ્લિકને હું કહું છું કે ભાઈ આવા નેતા બહુ ઓછા જડે છે, હું તો કહું એને ખોબે ખોબે વોટ આપી અને ભાઈ મુંદ્રા માંડવી વસ્તી તરફ એને ધારાસભ્ય તરીકે એને ગાંધીનગર મોકલે, એ મારી નમ્ર વિનંતી છે। આપ જોઈ શકો છો કે એક સાચા નેતાની શું કહાની હોય, તમે ને હું કદાચ ચૂંટણી લડીને તો આપને ચૂંટણી વખતે જ પબ્લિક યાદ આવે, પણ ચૂંટણી લડ્યા વગર કોઈ હોદ્દા વગર જો જે લોકોને કામ આવે, આપ જોઈ શકો છો કે આ જીવતો જાગતો એક નમૂનો છે, અને આમને જે વાત કહી એ તમામ મીડિયાએ પણ સાંભળી, અને આપને સૌને પણ આવા જ સાચા નેતા જોઈએ છે। ક્યાંક આપણે મત માટે એક આપણો મત એક એટલો કિંમતી છે સાહેબ, આપણે રાજસ્થાનની અંદર એક મતથી એક ધારાસભ્ય આવી શકે છે, અને એક મતની કિંમત શું છે આપણે સૌ જાણીએ છીએ, એટલે જ્યારે 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે જ્યારે વોટિંગનો સમય આવે ત્યારે તમારે જેને પણ મત કરવું, પણ તમારો પાક અને પવિત્ર મત એ સમય સવારે જે મને વહેલા ઉઠીને મત કરજો, અને યોગ્ય અને સમય કરી અને એક મોટું દાન કરજો એવી હું આપણે સૌને અપીલ કરું છું। મારી સાથે કાસમભાઈ ખલીફા, હું સિરાજ મલિક, ન્યૂઝ 11 ગુજરાત। મુંદ્રા શહેરમે સભી ગાડીઓ કે નયે ઓર પુરાને સેફ્ટી ગ્લાસ તફન ગ્લાસ ફિટિંગ કરને કે લીએ સંપર્ક કરે આરતી ઓટો ગ્લાસ, દુકાન નંબર 2, મારુતિ કોને કે પાસ, રાશાપીર સકલ, અદાની પોર્ટ રોડ, રબ, મુંદ્રા, કચ્છ। કોન્ટેક્ટ પ્રવીણ ભાઈ, મોબાઈલ નંબર 6353523472 9664529282 ઓર મંજીભાઈ દાફરા, મોબાઈલ નંબર 8780924817।